દાખલા નંબર ઓબ્લિક દસ આ દાખલામાં લેણદારોનો ગુણોત્તર શોધો એમ કહેલું છે તો મિત્રો લેણદારોનો ગુણોત્તર બરાબર લેણદારો વત્તા દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદી ગુણ્યા વર્ષની કામગીરીના દિવસો સૂત્ર લખીશું આ સૂત્રની નીચે આપણી હર હંમેશ વખતની પેટર્ન કે થોડી જગ્યા આપણે જવા દઈએ છીએ હવે દાખલામાં આપેલી વિગતોને આપણે સૂત્રમાં જે તે સ્થાને મૂકતા જઈશું કુલ ખરીદી એક લાખ રોકડ ખરીદી પંદર હજાર ઉધાર ખરીદ પરત લેણદારોના ખાતાની બાકી તો લેણદારોમાં મૂકીશું નવ હજાર દેવી હુંડીના ખાતે ચાર હજાર તો દેવી હુંડીની રકમ છે ચાર હજાર હવે વર્ષની કામગીરીના દિવસો આપણને આપ્યા નથી તો ત્રણસો ને પાસઠ વર્ષના દિવસ આપણે મૂકી દઈશું ઉધાર ખરીદી આપણને દાખલામાં સીધી આપી નથી એના માટે આપણે જરૂરી ગણતરી કરવી પડશે તો આપણને સૌ આપી છે કુલ ખરીદી કુલ ખરીદી છે એક લાખ રૂપિયા એમાંથી માઇનસ રોકડ ખરીદી રોકડ ખરીદી છે પંદર હજાર અને ખરીદ પરત આપેલી છે એટલે બાદ બાકી પંચ્યાસી હજાર માઇનસ ઉધાર ખરીદ પરત ઉધાર ખરીદ પરત બાર હજાર આપેલું છે બાર હજાર બાદ કરતાં બાદ બાકી મળી તોંતેર હજાર એ ચોખ્ખી ઉધાર ખરીદી જે આપણા દાખલાની જરૂરિયાતો છે તો આ તોતેર હજાર ઉધાર ખરીદીના સ્થાને મૂકી દઈશું તોતેર હજાર હવે નવ હજાર વત્તા ચાર હજાર સરવાળો તેર હજાર ભાગ્યા તોતેર હજાર ગુણ્યા ત્રણસો ને પાસઠ ત્રણ મીંડા છેદ ઉડારી દઈશું તોતેર પંચા ત્રણસો પાસઠ તેર ગુણ્યા પાંચ બરાબર 65 દિવસો જવાબ મળશે જેને સરેરાશ ચૂકવણીનો ગાડો પણ કહેવામાં આવે છે